आई लव यू डार्लिंग। विजय घर में नहीं, पेला वैष्णव ने पूछू तो त्यांथी पण जतो रह्यो छे एवुं कह्युं एणे, तो पछी ए छे क्यां? पक्कू पेली गीता ने मळवा माटे कोई सर्कस करी रह्यो हशे। आटलो दूर करवानो प्रयत्न करी रही छू तो पण एनी पाछळ पाछळ दोड्या करे छे। ઊંઘ નથી આવી રહી ભાનુ? નથી આવતી। ચિંતા થઈ રહી છે? કેવી ચિંતા? મને તો ખબર છે ભાનુ, વિજય માટે તું બહુ ચિંતા કર્યા કરે છે। તું ચિંતા ન કરીશ ભાનુ, વિજય કહ્યું છે ને એ ગીતાને આ ઘરમાં જરૂર લઈને આવશે। હું એને નહીં આવવા દઉં। મને મારા દીકરા વિજય પર 100-100% વિશ્વાસ છે। હું તમારો આ વિશ્વાસ તોડીને જ રહીશ। આપણા વિજયને એનો પ્રેમ મળી જ જશે ભાનુ। હું જીવું છું ત્યાં સુધી એવું ક્યારેય નહીં થાય। ભાનુ, તું ચૂપ કેમ છે? કઈ નહીં, તમે સુઈ જાઓ। તને આ રીતે ચિંતા કરતી જોઈને મને ઊંઘ કેવી રીતે આવે? મતલબ આપણે ગીતા, એના કારણે પણ આ ઘરમાં સુખ આવશે અને શાંતિ થશે। એ શું આ ઘરને સુખ આપશે? જો અહીંયા પગ પણ મૂક્યો છે ને તો બળીને રાખ થઈ જશે। હવે તું આરામથી સુઈ જા। વિજય શાંતિથી સુઈ ગયો છે ને? હા, એ સુઈ ગયો છે। પણ ક્યાં સૂતો છે બસ એ નથી ખબર। સુશીલા, પપ્પા, 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 શું થયું પપ્પા? એને તમને હેરાન કર્યા કે શું? એને મતલબ કોણે? પપ્પા, પેલો મંત્રીનો દીકરો? આટલા મોટેથી નસકોરા કોણ બોલાવતો તો? હે ભગવાન, તું નસકોરા બોલાવી રહ્યો તો? હવે હું શું કહું?
પપ્પા અહીં નસકોરા કોણ બોલાવે? તમે જ બોલાવી રહ્યા હતા અને પૂછી રહ્યા છો કોણ બોલાવે છે? હું હતો. ના ભાઈ ના. હા પપ્પા, તમે જ નસકોરા બોલાવી રહ્યા હતા. મેં પોતે સાંભળ્યા ને. બસ તમને ખબર નહીં પડી હોય પપ્પા. અરે હું ક્યાં નસકોરા બોલાવું છું? ગમે તે ગમે તે બોલે છે. ખરેખર પપ્પા, મેં પોતે સાંભળ્યા તમે હમણાં નસકોરા બોલાવી રહ્યા હતા. પપ્પા પપ્પા, તમે સુઈ જાઓ પપ્પા. હું નસકોરા બોલાવું છું? આવું તો કોઈ દિવસ સુશીલાએ પણ મને નથી કીધું. અરે પપ્પા, મમ્મી પણ જોર જોરથી નસકોરા બોલાવે છે, એટલે છે ને તમને પણ ખબર નથી પડતી અને એને પણ. હા ઠીક છે ઠીક છે, સુઈ જા. તમે પણ સુઈ જાઓ પપ્પા. આ ફરીથી ટપ ટપ નો અવાજ કેમ આવ્યો? પપ્પા, મચ્છર મચ્છર છે પપ્પા. અરે લાગે છે મચ્છર ને ખાલી તારું જ લોહી ભાવે છે ભાઈ. ઠીક છે પપ્પા. સુશીલા. પપ્પા પપ્પા પપ્પા, હવે શું થયું પપ્પા? તારી દીકરીએ થોડી વાર પહેલા શું કહ્યું હતું કે પપ્પા તમે જ ક્યારના જોર જોરથી નસકોરા બોલાવી રહ્યા છો? પણ નસકોરા હું નથી બોલાવતો, તારી દીકરી બોલાવે છે. આના કારણે મારે શું શું સાંભળવું પડી રહ્યું છે? શું છે આ? બિલકુલ પુરુષોની જેમ ઘર ઘર કરીને નસકોરા બોલાવે છે. એ સુશીલા, નસકોરા ન બોલે એનો ઉપાય શું છે ખબર છે તને? મોઢું બંધ રાખીને સુવાનું. તારી દીકરીને આ કહી દે સુશીલા. ઠીક છે પપ્પા. મને શાંતિથી સુવા દો. ઠીક છે પપ્પા, તમે આરામથી સુઈ જાઓ. લાઈટ બંધ કરવાની જરૂર નથી, ચાલુ રહેવા દે. હા પપ્પા, તમે સુઈ જાઓ. હે ભગવાન. પલંગ પર પપ્પાજીનો મોબાઈલ પડ્યો છે, એ લઈને ગીતાની બહેનપણીઓને હું મેસેજ જ કરી દઉં. સુકન્યા બોલી રહી છું, દિવ્યા પણ લાઈન પર છે. આટલી મોડી રાત્રે ફોન હું કામ કર્યો? એક જરૂરી વાત છે, પહેલા તારી ઊંઘ ઉડાડ અને કાન ખોલીને સરખી રીતે સાંભળ.
સાંભળ, મને ગીતાના પપ્પાના ફોન પરથી મેસેજ આવ્યો છે કે કાલે ગીતાને જોવા માટે છોકરાવાળા આવવાના છે. અચ્છા, એમણે તને મેસેજ મોકલ્યો સુકન્યા? ખાલી એટલું જ નહીં યાર, સવારે સાડી લેવા જવાનું છે, તમે ત્રણેય ઘરે આવી જજો એવો મેસેજ પણ મોકલ્યો છે એમણે. એ એ ગાંડા થઈ ગયા છે કે શું? આટલી રાત્રે કોઈ આવા મેસેજ કરે ખરા? એ ગાંડો છે, એવું પૂછી રહી છે? એ પાગલ માણસ છે. અરે ચૂપ થાને રિંકુ, અત્યારે તો મેસેજ ઇમ્પોર્ટન્ટ નથી. કાલે ગીતાને છોકરાવાળા જોવા માટે આવી રહ્યા છે, ત્યારે એનું શું થશે? ગીતાએ જાતે ઊભી કરેલી મુશ્કેલી છે. જ્યારે એને વિજય પૂછ્યું ત્યારે એ હા પાડી દે તો બધું સેટ થઈ જાત. એના બદલે આ અને તે ને એવા મોટા મોટા ડાયલોગ મારીને વહી ગઈ. મારા પપ્પાજી નક્કી કરી એ હું કરીશ એમ કહીને વહી ગઈ. હવે શું કરીએ આપણે? ગીતા કઈ અલગ કે છે, પાછો વિજય કઈ અલગ કે છે. આ બંનેના ચક્કરમાં તો ટેન્શન મને થઈ રહ્યું છે. બિચારી, ખબર નહીં ગીતાની કેવી હાલત હશે. કાલે આપણે જઈ જ રહ્યા છીએ ને, ત્યાં જ વાત કરી લઈશું. આમ પણ છોકરો જોવા જ આવી રહ્યો છે, લગ્ન કરવા થોડી. અરે યાર, આ વાત વિજયને કહી દઈએ? કહી તો શકીએ, પણ જો એને ગુસ્સામાં આવીને ત્યાં જઈને ઝઘડો કર્યો તો? આ બધું ખબર હોય ને આપણે નો કહી તો એ તો ખોટું કહેવાય ને. એક કામ કરીએ, કાલે ગીતાના ઘરે પહેલા પહોંચી જઈએ, ત્યાંનું વાતાવરણ જોઈને વિજયને કહીશું. છોકરાવાળા ગીતાને જોઈને જતા રહે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ વાત આગળ ન વધવી જોઈએ. ઓકે, ગુડ નાઇટ. હાથને જોરથી ખેંચી લે વિજય. સુશીલા, હું સુઈ ગયો છું એવું વિચારીને તારી દીકરી મારો ફોન લેવાનો પ્રયત્ન કરી રહી હતી. રાત્રે તારી દીકરીને ફોનની શું જરૂર પડી સુશીલા? પેલા મંત્રીના દીકરા જોડે વાત કરવી છે કે શું? પપ્પા, 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 એવી વાત નથી. કાલે હું મારા ફ્રેન્ડ્સને બોલાવવા માંગતી હતી, બસ એટલે. કામ તો તું સવારે પણ કરી શકે ને સુશીલા. તારી દીકરીને કે અત્યારે ચૂપચાપ સુઈ જવાનું છે. ઠીક છે પપ્પા. હવે હું એવું નહીં કરું પપ્પા. હાથ છોડો પપ્પા. સુશીલા, ફ્રેન્ડ્સ એટલે ખાલી છોકરીઓ જ આવી જોઈએ અહીંયા? એ મંત્રીના દીકરાના મવાલી ફ્રેન્ડ્સને બોલાવવાની જરૂર નથી. હા ઠીક છે પપ્પા. પપ્પા, હાથ બહુ જ દુખી રહ્યો છે. બાપરે, ખોટા કામ કરો ને તો એનું પરિણામ ખરાબ જ હોય સુશીલા. સુશીલા, તારી દીકરીને સુવાનું કહી દે, કાલ સવારે ઉઠીને બહુ બધા કામ કરવાના છે. હા ઠીક છે પપ્પા. સુખેથી જીવવા દે છે ના સુવા દે છે. હે ભગવાન, પ્લીઝ સુઈ જા.
ભાનુ, વિજયને નાસ્તો કરવા ન બોલાવ્યો તો? વિજય રાતથી જ ઘરે નથી. આ તો શું કહી રહી છે ભાનુ? આ વાત તને રાત્રે જ ખબર હતી? તો પછી તે મને કહ્યું કેમ નહીં? તમે ટેન્શન લઈ લે પછી સુવત નહીં એટલે મેં કહ્યું નહીં. સોરી. હા જીજુ, હા જીજુ. બેચારી બેનાની કોઈ ભૂલ જ નહીં. બેનાએ તો એને હુવાડવા માટે હાલરડું ગાયું. એ ડિસ્ટર્બ ના થાય એટલે એનો ફોને લઈ લીધો, લાઈટે બંધ કરી દીધી. પણ એ ગોદડા ને તક્યો મેળી નહીં જો. તો એને ફોન કરવો જોઈએ ને. એ ફોન ઘરે મૂકીને ગયો છે. તો પછી મને કોઈ ચિંતા નથી ભાનુ. વિજય ફોન મૂકીને ગયો છે મતલબ એ જેને ફોન કરતો રહે છે ત્યાં જ ગયો છે. એ કન્ફર્મ ગીતાને મળવા જ ગયો હશે. એને ગમે તે રીતે મનાવીને એને અહીં પાછી લાવવાનો પ્રયાસ કરતો હશે. 100 એ 100% ગીતાને પોતાની સાથે પાછી લાવવા માટે કોઈ પ્લાન કરી રહ્યો છે. તો પણ વિજય આવું ન કરવું જોઈએ ને. ગીતાના પપ્પા સારા નથી. વિજયને ગીતાની પાછળ પડેલો જોઈને જો એમણે કોઈ બબાલ કરી તો? કરવા દે ભાનુ. વિજય બધું જ ફેસ કરી લેશે. તું ચિંતા ન કરીશ, આરામથી નાસ્તો કર. આરામ ચોહી મળે જીજુ. આ વિજયના લક્ષણ જોઈને લાગતું નહીં કે એ ગીતાનો અમની સુનામીના ઘરમાં લાયા વિના રહે. અમારી જિંદગી સ્મશાન બની જશે એ તો પાક્કો ડાઉટ છે. પણ મને ખાલી એક જ વાતની ચિંતા થઈ રહી છે. મારો દીકરો ભૂખ સહન નહીં કરી શકે. ખબર નહીં એણે નાસ્તો કર્યો હશે કે નહીં.